રામ રામ બધા ભાઈઓને. આજે અમે ગળે ક્યાં નેહ આવ્યા છે અને આ નેહમાં કેવી રીતના લાઈટ વગર એ લોકો કેવી રીતના રહે છે તો બાબા સાથે વાત કરીએ. રામ રામ બાપા. રામ રામ બાપા. આ તમારું જીવન નેહનું કેવું અઘરું હોય, કેવું મતલબ આ લાઈટ કે કેટલા વર્ષથી તમારે અહીંયા છે? ફરવા આવી લાઈટ ફરવાશોમાં લાઈટ જ નહોતી. લાઈટ નહોતી? નહીં. અને હજી તમારા ધંધા ને કેવું હોય અહીંયા? તમે જયારે જંગલ માં ચરાવવા જાવ ત્યારે મતલબ કોઈ ઢોર છે, કોઈ મતલબ હાવજુ દીપડા ને કોઈ બીક નથી લાગતી તમને? કાયમી નું છે ભાઈ. આપડે કુતરો કેમ ઘેરે પાર્યો ને ખારો હોય એની ગોળી એવું બસ એને આપડે જીવન કાયમી નું થઈ ગયું એ વર્તી જાય બિચારા. એની રીતે આપડે આપડી રીતે બિચારા વૈયા જાય. અત્યારે આ સમયમાં ગાડીયું બંગલા હોવા છતાં માણસો દુખી છે ને તમે આટલા સરસ રીતે જીવન જીવો તો એ કેવી રીતે? તમે અત્યારની જનરેશન ને સુખી રહેવું હોય તો શું કરવું પડે? સાદું જીવન ભાઈ, કઢી રોટલા સાય ઢોસા ને ખાઈ ખાઈ ને પેટ થઈ ગયા જાડા જાડા, બે તો ખુરશી માં માય ની ભૂખ લાગી. કોઈ ફ્રૂટ કોઈ કઈ નાસ્તો કઈ બરાબર કે નહીં હલવાણી થઈ હોય તો, બહુ હલવાણી થઈ હોય તો નકર નહીં બનતી કોશિશ નહીં. એ સમયમાં સિટીમાં તમે કેમ જતા, મતલબ જવું હોય બહાર ગામ કામ એ તો કેમ જતા? પોરબંદર હોટલ નો કદાચ આપડે લોજો મી નો ફાવો, કારણ કે ગેસ માં તો એમને ગડબડે ગડબડે. આ લાકડા ની રસોઈ કરીએ ને ખાઈ ને તાવડી ને આપડે લાકડા ની પાછ પડે, બાકી ન પડે આપડે. આ તમે એટલે ડેસ્ક આને શું કહેવાય, તમે કાન માં પહેરાય ને ઠોરિયા ઠોરિયા, એટલે એનું કારણ શું પહેરવાનું? આપડે ફાર્યું રાખે, ફાર્યું રાખતા ને બધે ઉગાડા માથે ભટકે તો એ સકન નહીં. ટોપી ને આ ફાર્યું ને હોય તો આમ રૂડા લાગે ને રૂડા. અમે શું હકન કેવાય પહેરવા? તમારો જે પહેરવેશ છે એ તમારા છોકરામાં પણ આવે છે? નહીં નહીં આવે. અમે છે તો પૂરું ભાઈ, તમે છે ત્યાં લાગે છોકરા. નાવાનું અત્યારે બધા રોગચાળો ખંજવાળ ને દાદર ને બધી વાત છે, માણો અત્યારે તો કાયમી માટે નાય ડેઈલી નાય, પછી નથ ને પાવડર સાબુ ને બધું વાપરે. તો એ સમયમાં તમે કેવી રીતના નાતા, કેટલા દિવસ નાતા? જંગલ માં આરેઠા થાય,
તમારા મમ્મી તમને કુંડે કેવી રીતના ક્યાં લઈ જતા નવરાતા? પાટો લગાડે, ટ્યુબ લગાડે, દવા લગાડે, તો એ સમયમાં તમારે કેવા લાડ લડાવતા બાપા? ઘરે ગયા કવાડે કડિયાનો ને એ જમાનો પાછો આવશે? મને તમને શું લાગે દુનિયા આવશે? આ વાહન છે, એક દી વાહન નહી હોય, નહી હોય વાહન નહી હોય, તમે જોઈએ પેઢી ગમે જીવતા એ જોજો, વાહન નહી હોય વાહનની જગ્યાએ પાછી તમને શું લાગે હાંડિયા ગાડી ને હાંડિયા ગાડી બરત છે, ટ્રેક્ટરો થઈ ગયા ને, ખોટિયા ગામો ગામ રખડે રહ્યા, ગાયું રખડે દુખી છે ને, કાગર ખાઈને બે મરે મરે, હા એટલે બહુ હેરાન ગતિ મને એ સમય બીજો ઉનાળો ત્રણ ટન થાલ લઈ લે, પાછો બીજે હાજી લેવાઈ ગયો મોલ, હવાર હાજર રાત્રે રાત્રે ખેડ સવાર હોય ગયો, હજુ ખેતી આવી ગઈ, આધુનિક ખેતી આવી ગઈ, અને ઓલે બમ ફરી પારા તાણતા આપડે એ ગયો, પટણા ટ્રેક્ટર એ હંદે માટે છે હારી માટે પાર સડી ગયો બાપા. આ જે અત્યારે જોયે તો જનરલી વૃદ્ધાશ્રમ ને બધારે વધારે પડતો ફ્લો છે એનો, વધતા જાય વૃદ્ધાશ્રમ ને મા બાપ ને ઘણી જગ્યાએ આપણે અલગ રીતે જોવા મળે, તો એ સમયમાં તમે તો કેવી રીતના રહેતા ને તમારા મા બાપ ને કેવી રીતના તમે સાચવતા? બહુ સેવા કરતા, બહુ સેવા કરતા, મા બાપ ની સેવા, બીમાર હોય તો આથી બહુ હાચવે, છોકરાઓની ઘડી હાચવે, બાળક બુદ્ધિ થઈ ગયું, મા બાપ ને હાસવા સહન શક્તિ કરી તો આપડે દુખી નો થાય, દુખી નો થાય, જાત્રા કરવાની કોઈ જરૂર નથી, જાત્રા ઘેરે છે, જાત્રા ઘેરે છે, જવાનું નથી, પાંચ પાંચ સાત ધામ તમે જાઓ, મા બાપ દુખી હોય તો જાત્રા કરી આવે, ચાર ધામ ની જાત્રા કરી આવે, ઘેરે પોઝિશન જોયું તમે ઘેરે હું છે, એનો આપણે કહેવત છે ને, કઈ કહેવત છે આપણે પગમાં ભરે ડુંગરે ઓલવા જાય એવું કઈક છે ને, એની કહેવત કેવું છે માણસ કે પગમાં ભરે ડુંગરે હું ઓલવા ઓલવા જાય, હવે હારું કરતા ને આપણે ઘરમાં રાજ કરી ઘરમાં નતો તો મારે શું આવે ઘરમાં ફક્ત પછી આગળ અટાણે. તમે બધા સાથે રહો છો, કેટલા પરિવાર તમે સાથે રહ્યો છો, કેટલા જણા તમે અત્યારે સાથે રહ્યો? તમે જ બધું વ્યવહાર ને બધું તમે? નહીં, મારો છોકરો છોકરો અર્જુનભાઈ છે ને, વહીવટ કરે. આ વિડીયોમાં તમને મજા આવી હોય તો એને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને ઓલું લાલ કલરનું બટનને તમે દબાવી દીજો, ને આવા વિડીયો તો અનેક ગામડા વિશે અમે લાવવાના છે અને લાવતા રહીશું અને મોજ કરાવતા રહીશું.